હવે અમે ક્યાં જઈએ ભાગ 1 આ વિડિયોના ઉદ્દેશો છે 1 સ્થળાંતર એટલે શું 2 સ્થળાંતરથી ઊભી થતી સમસ્યાઓ નમસ્કાર મિત્રો મારું નામ રાજુ છે હું મુંબઈના નજીકના એક ગામમાં રહું છું મારા પિતા અહીં કામ કરે છે અને હું નજીકની શાળામાં અભ્યાસ કરું છું મારા પપ્પાની બદલીના કારણે હું અન્ય કેટલીક જગ્યાએ પણ રહ્યો છું લગભગ 4 વર્ષ પહેલા જ્યારે હું પુણેમાં રહેતો હતો ત્યારે મુન્ના નામનો છોકરો મારો મિત્ર બન્યો હતો મુન્નાના સ્થળાંતરની વાર્તા મારા હૃદયને સ્પર્શી ગઈ તેની વાર્તા દ્વારા મને સ્થળાંતર અને મનુષ્ય પર તેની અસરો વિશે જાણકારી મળી આપણે આ વિડિયોમાં સ્થળાંતર વિશે શીખીશું હું છેલ્લા 1 અઠવાડિયાથી આ છોકરાને જોઈ રહ્યો છું તે દરરોજ રમત જોવા આવે છે અને રમત પૂરી થયા પછી જતો રહે છે આજે હું તેની સાથે વાત કરીશ નમસ્કાર મિત્ર મારું નામ રાજુ છે તારું નામ શું છે મારું નામ મુન્નો છે અને હું હમણાં જ મુલસી નામના ગામથી પુણે આવ્યો છું હું મૂળ મુલસી ગામનો છું ઓ તું ક્યાં રહે છે હું નજીકની એક ઝૂંપડપટ્ટીમાં રહું છું હું મારા મમ્મી પપ્પા અને બહેન સાથે રહું છું અમે તાજેતરમાં જ સ્થળાંતર કર્યું છે હું મારા માટે એક નાનું મોટું કામ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું કામ તું ક્યાં ભણે છે અને તારા પપ્પા શું કામ કરે છે મારા પપ્પા લુહારને ત્યાં કામ કરે છે પણ હું શાળામાં નથી જતો મને ફૂટબોલ ગમે છે અને રમવાનો પણ રસ છે તેથી હું તમને બધાને જોવા અહીં આવ્યો છું ઓ હું જોઉં છું કે તને ફૂટબોલમાં ખૂબ રસ છે પણ તું ભણતો કેમ નથી એ એક લાંબી વાર્તા છે મારા પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે ઓ તે ખૂબ જ દુઃખની વાત છે શું થયું હતું મેં તને અગાઉ કહ્યું તેમ હું નજીકના ગામથી આવ્યો છું એવું થયું કે તંત્ર અમારા ગામમાં એક બંધ બનાવવા માંગતા હતા ઘણી ચર્ચા અને વિચારણાઓ પછી અધિકારીઓએ ગામના તમામ પરિવારોને કહ્યું કે તેઓ આ ગામ છોડીને બીજા ગામમાં જાય પછી તેઓએ અમને કેટલાક પૈસા આપ્યા અને અમારું ગામ છોડવાનું કહ્યું પણ શું તકલીફ હતી તમારા પરિવારને ગામ કેમ છોડવું પડ્યું બંધ તમને નુકસાન કરશે મેં સાંભળ્યું છે કે બંધથી આપણને ઘણા ફાયદા થાય છે સરકારી અધિકારીઓ ઘણીવાર આવતા હતા અને ગામના વડીલો સાથે ઘણો સમય પસાર કરતા હતા હું પણ તેમની સાથે ચર્ચામાં જતો હતો કયા વિષય પર તેઓ ચર્ચા કરતા હતા અધિકારીઓએ ગામના વડીલોને કહ્યું કે બંધના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં ખૂબ જ સમૃદ્ધિ આવશે તે પાણીના સંગ્રહમાં વીજળી ઉત્પન્ન કરવામાં કૃષિમાં મદદ કરશે અને બીજા ઘણા ફાયદા કરશે પણ તેઓએ તમને ગામ છોડવાનું કેમ કહ્યું તેઓએ કહ્યું કે બંધની નજીક રહેવું સલામત નથી તેમણે કહ્યું કે પાણી સંગ્રહિત કરવા અને જળાશયો બનાવવા માટે ઘણી જગ્યાની જરૂર પડશે તેથી ગામ ખાલી કરવું પડશે તેમણે કહ્યું હતું કે બંધનું નિર્માણ કામ પૂરું થવામાં
10-11 વર્ષ લાગશે, તે પછી અમે પાછા અમારા ગામમાં જઈ શકીશું। પરંતુ આ સમયે તેઓએ અમને ગામ છોડવાનું કહ્યું। તો પછી અમારી પાસે ગામ છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો, તેથી અમારે બસમાં બીજા ગામ જવું પડ્યું। ઓ, તમારે છેલ્લે તમારું ગામ છોડીને બીજા ગામમાં જવું જ પડ્યું। હા, અને અમારે અમારું ખેતર પણ છોડવું પડ્યું। ખબર છે, જ્યારે અમે એક વર્ષ પહેલા બીજા ગામમાં સ્થળાંતરિત કર્યું, ત્યારે અમે અમારી આજીવિકા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો। અમને આપવામાં આવેલા પૈસા જલ્દીથી પૂરા થઈ ગયા અને મારા પિતા કોઈ બીજાની જમીન પર કામ કરવા લાગ્યા। શું તું અને તારી બહેન તે ગામમાં ભણતા હતા? ના, મારા પિતાજી પાસે મને અને મારી બહેનને શાળામાં મોકલવા માટે પૈસા ન હતા। હું તેમના કામમાં થોડી મદદ કરતો, પરંતુ તો પણ આવક વધારે થઈ શકતી ન હતી। અને પછી ઘણા મહિનો સુધી સખત મહેનત કરી અમે અમારા મિત્રો, ઘર, પ્રાણીઓ અને ખેતરો છોડીને ખુશ ન હતા। અમારા મુલસી ગામમાં અમે બાળકો નદીના કિનારે બેસતા અને ખૂબ જ આનંદ માણતા। અમને મુલસી ગામની ખૂબ જ યાદ આવતી હતી અને નદીના શુદ્ધ પાણીની પણ બહુ યાદ આવતી હતી। બધા ગામ લોકો એક મોટા પરિવારની જેમ પ્રેમથી રહેતા હતા। સ્થળાંતર થવાને કારણે લગભગ તમામ પરિવારો વિખેરાઈ ગયા હતા। શું તું જાણે છે કે મારા પપ્પાની પણ દર બીજા વર્ષે બદલી થાય છે? બદલી? હા, બદલી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું, જેને સ્થાનાંતરણ કહેવાય છે। મારે પણ દર 2 વર્ષે જુદા જુદા લોકો, જુદી જુદી ઋતુ, જુદી જુદી શાળા અને જુદા મિત્રોનો સામનો કરવો પડે છે। પરંતુ હવે મેં આ બધાનો સ્વીકાર કરી લીધો છે। જો કે હવે મને ભારતમાં જુદા જુદા સ્થળો જોવાનો આનંદ આવે છે। તું કેટલો ભાગ્યશાળી છે, હું 1 વર્ષ 2 મહિનાથી શાળાએ નથી ગયો। તો પછી તું તે ગામથી કેમ પુના આવ્યો છે? કેમ કે શહેરના કેટલાક લોકોએ નવા ગામની મુલાકાત લીધી। મને ખાસ ખબર નથી કે તેઓ કેમ આવ્યા હતા, પરંતુ તે કેટલાક ગામવાળા લોકોને મળ્યા અને મારા પપ્પા તેમાંથી એક હતા। તેમણે મારા પપ્પાને પુણેની બધી સારી વસ્તુઓ વિશે જણાવ્યું। મારા પપ્પા, મમ્મી અને મારી બહેને કહ્યું કે આપણે બધાએ પુણે જવું જોઈએ। તેમણે કહ્યું કે ત્યાં રોજગારીની સારી તકો છે। પછી શું થયું? તે પછી અમે બધા પુણે આવ્યા અને આ રમતના મેદાનની બહાર એક નાનકડી ઝૂંપડી બનાવી દીધી અને પછી મારા પપ્પાએ કામ શોધવાનું શરૂ કર્યું। મારા પપ્પાને લુહારને ત્યાં નોકરી મળી। તેમને દૈનિક રોજી પર રકમ ચૂકવવામાં આવે છે, જો કે તે ખૂબ ઓછા પૈસા છે। હવે હું પણ નોકરીની શોધમાં છું, કારણ કે હું પણ જવાબદારીનો અહેસાસ કરું છું। મારા પપ્પા અને મારા પરિવારની કઈ પણ રીતે મદદ કરવા માંગુ છું। આ શહેરમાં રહેવું ખૂબ જ મોંઘું છે, અહીંયા અમારે પાણી માટે પણ પૈસા આપવા પડે છે। ખબર છે, મુલસી ગામમાં નદીના કારણે પાણીની અછત અનુભવી નથી। નદીનું પાણી ખાવાનું બનાવવામાં, સફાઈમાં, નાહવામાં, પીવામાં વગેરે માટે ઉપયોગમાં આવતું અને પાણીની તકલીફ જ ન હતી। હા, અહીંયા પાણીની તો તકલીફ છે, અને પછી અહીં આપણને દરેક રીતે પૈસાની જરૂર છે। મને જો કામ મળશે તો મારા પરિવારને આર્થિક મદદ થશે અને જીવન થોડું સરળ થઈ જાય। હું ઈચ્છું છું કે હું અને મારી બહેન શાળાએ જઈએ। મારે કામ પણ કરવું છે અને શાળાએ પણ જવું છે। તું ખૂબ જ હોશિયાર છે, મને વિશ્વાસ છે કોઈ ના કોઈ તને જરૂર મદદ કરશે।
धन्यवाद, હવે મારે જવું પડશે। તમે જોયું કે સ્થળાંતર થયા પછી મુન્નાને કેટલી તકલીફોનો સામનો કરવો પડ્યો હશે। શું તમારામાંથી કોઈએ સ્થળાંતર કર્યું છે? સ્થળાંતરના બીજા શું કારણ હોય છે? જેમ આપણે મુન્નાના મુદ્દાઓ પર વાત કરી રહ્યા છે, તેમ શું તમે જાણો છો કે ભારતમાં ઘણા બધા બંધ છે? આપણા પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ આ બંધને આધુનિક ભારતનું મંદિર કહેતા હતા। શું તમે ભારતના પ્રસિદ્ધ બંધના નામ કહી શકશો? બંધના શું લાભ છે? શું તમે તેની યાદી બનાવી શકો છો? હું મારી વાત અહીંયા પૂરી કરું છું। હું મારા મનમાં ઘણા પ્રશ્નો સાથે હું મારા પિતાજી સાથે વાત કરવા માટે મેદાનમાંથી ઘરે ગયો। આ વિડીયોમાં આપણે શીખ્યા કે સ્થળાંતર શું છે। વિડીયોના હવે પછીના ભાગમાં આપણે સ્થળાંતરના કેટલાક બીજા પાસાઓ વિશે ચર્ચા કરીશું।